वो जो सवाल पड़ी तो अरे भाई बताओ जल्दी, किसी वस्तु बदी तक नहीं भुला गई वॉर्डरोब की वस्तु विषयों में संपर्क वगर नौ नौ कलाक आनंद अवस्था कई रीते रहे नौ कलाक सुधी कोई बार कलाक तो खबर नहीं सच्चिदानंद अज्ञान ज्ञान कड़वाता व्यवहारिक जगत में होने पड़े अज्ञान व्यवहारिक सत्ता धरा है चाल कहवाशय ज्ञान वृद्धि गुरु शिष्य बधुज बढ़ व्यवहारिक वस्तु बदा जरूर पड़े सच्चिदानंद सूचता पर नहीं जानते तो अनुभव होवा छता ज्ञान न हो तो पहले दिवसे कहू थक नमूनो सच्चिदानंद शास्त्र बताता है कि मन अनुभव तो है मार अनुभव विश्लेषण करू शास्त्र काम है હું આનંદ સ્વરૂપ ન હોઉં ને શાસ્ત્ર ગમે એટલા બરડા પાડે ને કડું ફાડી નાખે તો આનંદ નો અનુભવ છે વિષયોના સંપર્ક વગર આનંદ નો અનુભવ છે એને જ આ ભ્રમ તોડી નાખે વિષયોના સુખ છે વિષયમાં સુખ હોય તો પછી વિષયોના અભાવમાં દુઃખ જ હોવું જોઈએ તો પછી સુષુપ્તિ જેવી દુઃખદ અવસ્થા કોઈ ના હોવી જોઈએ સુષુપ્તિ જેવી સુખદ અવસ્થા જ કોઈ નથી ત્રણેય વસ્તુ તો પછી ચાલવાની ગઈ એટલે આ મકાર દ્વારા જે સ્ફુરિત થતો અર્થ દ્રષ્ટિ સ્પષ્ટિ બનીને અવિદ્યા વચ્ચિન્ન ચૈતન્ય પ્રાપ્ય અને માયા વચ્ચિન્ન ચૈતન્ય ઈશ્વર પ્રલયકાળ જે ઉપલબ્ધ છે એમ ખ્યાલ રાખો જે પ્રલયકાળે ઉપલબ્ધ છે જે એ સુષુપ્તિમાં ઉપલબ્ધ અભ્યંત અવ્યક્ત જગતનો નિર્દેશ કર્યો મકાર દ્વારા વ્યક્ત જગતનો નિર્દેશ કર્યો મકારનો કાર દ્વારા સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચ વ્યષ્ટિ અને સમષ્ટિ વ્યષ્ટિ સમષ્ટિમાં આપી દીધી છે આમ સમગ્ર બ્રહ્માંડનો વ્યક્ત અવ્યક્ત સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચનો નિર્દેશ ઓમકાર કારુકાત્મકાર સમગ્ર જગત ઓમિદિ ગુપ્ત સર્વમ આ સમગ્ર જગત ઓમકાર છે પરંતુ સમગ્ર જગત તો પરમ બ્રહ્મ છે તમે હમણાં કહ્યું સર્વમ ખલુ ઇદમ ઓમ ના સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ માટે ઓમકાર એ બ્રહ્મનો વાચક જ હોવો જોઈએ બરાબર જો બ્રહ્મ સર્વવ્યાપી હોય સર્વ વસ્તુઓ બ્રહ્મ જ હોય અને ઓમકારથી પણ આકાર ઉકાર મકાર દ્વારા એનો જ નિર્દેશ થતો હોય તો ઓમ એ બ્રહ્મનો જ વાચક બનવો જોઈએ ઓમ બ્રહ્મનો વાચક છે હવે ઓમ બે ઓમકારની વચ્ચે રહેલું સાયલન્સ એની વાત આવું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં